નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આ વિડીયોમાં જે મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તેની આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પણ નવા હો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરી દો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌપ્રથમ તો અમે સર્ટિફિકેટ કઢાવવા માટે જે વયમર્યાદા છે તે કન્યા માટે ઓછામાં ઓછી અઢાર વરસ છે અને જે છોકરાઓ માટેની વયમર્યાદા છે તે એકવીસ વર્ષ હોવા જરૂરી છે ઓછામાં ઓછા ત્યારબાદ જે ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે નીચે મુજબ લિસ્ટ છે પેલું છે વરકન્યાના સંયુક્ત ફોટા ચાર પાસપોર્ટ કોપી જોશે જે સંયુક્ત ફોટો હોય તેમાંથી કોઈ પણ ફોટામાંથી ચાર કોપી કઢાવી શકો છો ત્યારબાદ બીજું છે સો રૂપિયાવાળી ચાર મેરેજ ટિકિટ જે પોસ્ટ ઓફિસેથી લેવાની હોય છે ત્રીજું આધાર કાર્ડ વર્કન્યા બંનેના આધાર કાર્ડ આપવા પડશે ચોથું જે લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મનું પ્રમાણપત્ર બેમાંથી જે પણ હોય તે વર્કન્યા બંનેના આપવા પડશે પાંચમું છે માતા પિતાના આધાર કાર્ડ વર્કન્યા બંને તરફથી બંનેના માતા પિતાના આધાર કાર્ડ આપવા પડશે છઠ્ઠું છે રાશન કાર્ડ વર્કન્યા બંનેના સાતમું છે સૂંટણી કાર્ડ વર્કન્યા બંનેના આઠમું છે બંને પક્ષની લગ્ન કંકોત્રી એટલે જ્યારે લગ્ન થયા હોય ત્યારે જે કંકોત્રી સપાવી હોય તે બંને પક્ષની એક એક કંકોત્રી આપવી પડશે ઓરિજિનલ નવમું છે વિધિ કરનાર ગોર મહારાજને આધાર કાર્ડની ઝેરોક્ષ જ્યારે લગ્ન થયા ત્યારે વિધિ કરનાર જે ગોર મહારાજ હોય તેના આધાર કાર્ડની ઝેરોક્ષ આપવી પડશે દસમું છે બંને પક્ષના બે બે સાક્ષીના આધાર કાર્ડની ઝેરોક્ષ સાક્ષીની ઉંમર અઢાર પ્લસ વર્ષ હોવી જરૂરી છે તો જ તે સાક્ષીમાં ગણાશે અઢાર વર્ષથી નીચે હોય તો તે સગીર વય આવે એટલે તે સાક્ષીમાં ગણાશે નહીં અગિયાર વર્ષ માતા પિતા પૈકી કોઈ હયાત ના હોય મૃત્યુ પામેલ હોય તો તેનો મરણનો દાખલો આપવો પડશે અહીંયા નોંધ આપેલી છે નોંધે ઉપરના જે ડોક્યુમેન્ટ નોલેજ છે તે તમામ ડોક્યુમેન્ટની બે બે બેઝરોક્ષ લઈ જવી પડશે કેમ કે તમે જ્યારે સુગંધનામું કરાવશો ત્યારે બે અલગ અલગ સેટ બનાવશે તે બંને સેટ તમારે જે કન્યા પક્ષ છે તેના તે ગામના તલાટી કમ મંત્રીને તે બંને સેટ આપવાના રહેશે અને તે બંને સેટ આપશો અને તમે સાઈન કરશો એટલે તમને મેરેજ સર્ટિફિકેટ આપવામાં આવશે